મારા હસબન્ડની ડેથ થઈ ગઈ છે, મને આ નોકરીમાં 6-7 વર્ષ થઈ ગયા છે અને હવે આ નોકરી જશે તો મેં શું કરા, મારા છોકરાનું ખર્ચર કેવી રીતના કરા મેં? સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નિયમન માટે કાર્યરત 9,000થી વધુ ટીઆરબી જવાનોમાંથી 6,400 ટીઆરબી જવાનોના પગ નીચેથી ત્યારે જમીન ખસકી ગઈ કે અચાનક ડીજીપી દ્વારા 6,400 તમામ ટીઆરબી જવાનને છૂટા કરવાનો નિર્દેશ કર્યો. આ નિર્ણય બાદ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર ટીઆરબી જવાનોએ અસંતોષ વ્યક્ત કર્યો. ક્યાંક કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો તો ક્યાંક ટીઆરબી જવાનોના આંખમાં આંસુ જોવા મળ્યા. મારો 4 વર્ષનો છોકરો છે, 8મામાં છોકરી છે, એમને કેવી રીતે આ વિરોધ પ્રદર્શનથી સરકાર પર જાણે પ્રેશર આવ્યું હોય તેમ આજે એક એવા સંકેત મળી રહ્યા છે કે સરકાર પોતાનો આ નિર્ણય મોકૂફ રાખી શકે છે. જી હા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આના સંકેત આપ્યા છે અને બીજી તરફ મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે અને આ બેઠકમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રખાય તો નવાઈ નહીં. શું કહ્યું સીઆર પાટીલે સાંભળો. આજે લુણાવડા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંમેલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમારા સાથી સાંસદ શ્રી રતનસિંહજી એમણે આખા કાર્યક્રમનું આયોજન કર્યું અને આપણા ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ભીંડોરજી પણ હાજર રહ્યા. પ્રમુખ શ્રી દશરથભાઈ સહિત ખૂબ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીને લગભગ 10,000થી વધુ આ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી. લગભગ મને 2-2 કલાક લેટ થવા છતાં આટલી મોટી સંખ્યામાં બધાની ઉપસ્થિતિ રહી એના માટે હું બધાનો આભાર પણ માનું છું અને લેટ થવા બદલ બધાની માફી પણ માગું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટ કર્યું છે, સર્વાંગી વિકાસની વાત કરી છે, આદિવાસી ભાઈ બહેનો માટે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે શરૂ કરેલી યોજનાઓ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે એને વિકસાવી છે, વધુ લાભ એમને મળે અને લાભ પહોંચે એનો સફળ જે પ્રયત્ન એમના થયા છે એના કારણે વાતાવરણમાં મોદી સાહેબ પ્રત્યે ખૂબ લાગણી એ દેખાય છે. બહેનોને પણ એમની જે સિક્યોરિટીની ભાવના અને બહેનો માટે કરેલી યોજનાઓ એનું પણ પ્રતિબિંબમાં પડે છે. બહેનોને અપાવેલા અધિકારો એનો પણ ઉત્સાહ બહેનોમાં દેખાઈ રહ્યો છે. યુવાનો માટેની પણ અનેક યોજનાઓને કારણે યુવાનો, ખેડૂતો, દરેક સેક્ટરના લોકોને ખૂબ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે જે પ્રેમ છે, આદર છે, ઉત્સાહ છે એનું પણ પ્રદર્શન થાય છે. એના જ કારણે અમે આવનારા લોકસભાના ઇલેક્શનને 2024માં દરેક 26 ગુજરાતની લોકસભા એ અમે 5 લાખથી વધુ મતે જીતવાનો સંકલ્પ કર્યો છે એ આ લોકસભામાં પણ કર્યો છે અને મને વિશ્વાસ છે કે જે રીતે અમને પ્રતિસાદ મળ્યો છે એના આધારે કહી શકાય કે ચોક્કસપણે અમે આ લોકસભા 5 લાખથી વધુ મતે જીતીશું. ધન્યવાદ. ઉપસ્થિતિમાં દાહોદ અને મહીસાગરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે. જો ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓ લોકો માટે કામ કરે છે એવા જ કેટલાક લોકો અન્ય પાર્ટીમાં કામ કરતા હોય છે પણ ત્યાં કામ નથી થતું એના કારણે જે ઘૂંઘણા પણ અનુભવે છે, રૂંધાય છે એના કારણે એમની જે ઈચ્છાશક્તિ છે લોકો માટે કામ કરવાની એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું માધ્યમ પસંદ કરે છે અને અમારી સાથે બિનશરતી જોડાય છે, અમે એને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ. સાહેબ, ટીઆરબી જવાનો બાબતે કોઈ પ્રતિક્રિયા? સાંજ સુધી સારા સમાચાર મળશે.